રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનાઓ વારંવાર વિવાદમાં આવતી હોય છે ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં થોડા મહિનાઓ પૂર્વે બનેલ મનપાની મંગલ પાંડે આવાસ યોજનાની લિફ્ટ મોતના મશીન સમાન બની હોવાનું સામે આવ્યું છે. આ અંગે સ્થાનિકો દ્વારા મનપા કચેરી ખાતે રજૂઆત કરાઈ હતી, જેની પગલે મેયર ડોક્ટર પ્રદીપ દવે આ અંગે આજે જ જાણ થયું હોવાનું જણાવી ત્વરિત કામગીરી કરવાની ખાતરી આપી હતી. ક્રાંતિવીર મંગલ પાંડે ટાઉનશીપ નામની આવાસ યોજના તૈયાર કરવામાં આવી હતી અને થોડા મહિનાઓ પહેલા જ લાભાર્થીઓને આ આવાસોની ફાળવણી કરવામાં આવી હતી. છેલ્લા 6 મહિનાથી હેરાન થાય છે લિફ્ટની, અને એની રજૂઆત માટે અમે અહીંયા આવ્યા છીએ. કારણ કે 6 મહિનામાં રિપેર કરી વયા જાય છે, જીવના જોખમે બધા રહે છે. અત્યારે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા, રજૂઆત કરી, એમને કીધું કે કઈ વાતો નહીં, ટાઈમ આપ્યો છે ગુરુવાર સુધીનો. પછી અમને હું એકલા હર્ષદ પટેલ સાહેબ પાસે આસિસ્ટન્ટ કમિશનર તેમને મળવા ગયા, તો તેમને એમ કીધું કે સાંભળા વગર ઇન્સર્ટ કરીને કોમા લેડીઝનું, હું છું એક ઘઉની બેન કરી છે, ઇન્સર્ટ કરીને કાંઈ પણ સાંભળા વગર નીચે જાઓ. તમે કેટલા લોકો આવેદન દેવા આવ્યા છો? અમે લોકો 5 જણા ગયા હતા. આશ્વાસન આપ્યું છે કે તમારું થઈ જશે, પણ ટાઈમ તો કોઈ અમને આપતું જ નથી. અને અત્યારે જે કોઈ રહે છે, જે કોઈ ચડુતર કરે છે, એમાં જીવના જોખમે કરે છે. આમાં કોઈ હાથ ઊંચા કરતી જશે એમાં કોઈ લેતું નથી. બાકી એવું નથી કે સુવિધા બધી સરસ છે, પ્રાઇવેટ જેવી છે, પણ એક જે મેઇન છે વસ્તુ કે કોઈનો જીવ છે એવી અત્યારે તકલીફ છે મોટી. જે લેફ્ટના પ્રશ્નને લઈને આપને ફેમિલીમાં કાંઈ પ્રશ્ન બન્યો હોય? હા બહેનો, મારા ખુદ ફેમિલીમાં બન્યો છે, મારા દીકરાને 2 વાર, અને પણ મને બધાને ખબર છે આ બેબીના શું પ્રશ્ન બન્યો છે આપના દીકરા.